વાહ પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે ત્રણ વેલા મૂકીને બનાવી દીધો છે ચૂલો અને ત્યારબાદ તપેલું કાળું ન થાય એટલા માટે પટેલ નીચે લગાવે છે માટી ભીની જેના કારણે તપેલું છે ને કાળું ના થાય અને પછી મેં ભાણિયાઓને આપી દીધો કોન્ટ્રાક્ટ બળતણ ભેગા કરવાનો તો આ બધા બે ભાણિયા છે એ બળતણ બધાય ગોતી ગોતીને વાડીઓમાંથી ભેગા કરે છે અને હવે આપણે કરીશું આખા કાંદાનો પ્રોગ્રામ શરૂ તો મિત્રો આ તમને જોઈ શકો છો આખા કાંદા ટમેટા લસણ ડુંગળી મરચા બધું ભેગું કર્યું છે જીણા જીણા કાંદા ગોયતા છે અને વ્યવસ્થિત ઉપરની ની કાઢ નાખવાની છે અને ભાણિયા અત્યારે જો પડીકા ખાતા ખાતા કામ કરે છે અને અમે બધાય પણ કામ ધંધે લાગી ગયા છીએ મિક્સર મિક્સર ઉપર કટે ભૂકો થઈ રહ્યો છે ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું શાકભાજીનું અને બેન છે એ પણ ઇન્સ્પેક્શનમાં પહોંચી ગયા છે અને તેલ આવી ગયું છે અને હવે એમાં નાખીશું આપણે મરચાં અને કોથમીર ને જે પણ વઘાર કરવાનો એ બધું વઘાર કરશું ત્યારબાદ નાખશું આખા કાંદા અને આખા કાંદા નાખ્યા પછી મિત્રો આની અંદર ઘણી બધી વસ્તુઓ નાખવાની હોય છે અને સાથે સાથે આપણે આ રાયતા મરચાં પણ બનાવવાના છે એટલા માટે રાયતા મરચાંનો પ્રોગ્રામ પણ છે એટલે રાયતા મરચાં કટિંગ કરીને લાલ એની અંદર જે જગ્યાએ વસ્તુ નાખવાની હોય રાયનો બોળો ને બધું નાખીને રાયતા મરચાં પણ કરી દીધા તૈયાર અને હવે આ કાંદાનું શાક અત્યારે બની રહ્યું છે કાંદાની આ શાકની અંદર ઘણી બધી વસ્તુઓ પણ નાખવાની છે કહેવાય આખા કાંદાનું શાક પણ બને છે એકદમ મસ્તની ગ્રેવી તો આ ગ્રેવીની અંદર ઘણી બધી વસ્તુઓ નાખીને આપણે વ્યવસ્થિત ઘડીક ચડવા દેવું એટલે શાક બનીને થઈ જાય છે રેડી અને આ કાંદાનું શાક છે મિત્રો ખાવાની એવી મજા આવે ને આની સાથે લગભગ તો એકથી બે રોટલા તો તમારે આરામથી ચોડીને ખવાઈ જાય તો આ રીતના અત્યારે વાડીએ આપણે રાતનો પ્રોગ્રામ કરેલો છે આખા કાંદાનો અને બધા ભાણિયા ભાણીકિયું બેનું બધા પટેલ બધા ભેગા થયા છે અને આવી રીતના બધી વસ્તુઓ આખા કાંદાના શાકમાં જે જે નખાતી હોય એ બધી નાખતી જવાની ને વ્યવસ્થિત શાક બની જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું તો અત્યારે આ શાક બની ગયું છે અને હવે બનાવવાના છે બાજરાના રોટલા તો અત્યારે જો નીલા અત્યારે બાજરાના રોટલા બનાવી રહી છે અને લગભગ તો એક થી દોઢ રોટલો તો વયો જ જાય એવું લાગી રહ્યું છે કેમકે આખા કાંદાનું શાક ગ્રેવી અને રોટલો અને જો પંગત પડી ગઈ છે બધા લોકો જમવા માટે બેસી ગયા છે પેટ ભરીને બધા ખાશે પછી અમારો પણ વારો આવી ગયો જો કાંદાની ગ્રેવી ને બાજરાનો રોટલો ને શાક નડદના અડદના પાપડ ને જલસો પડી ગયો તો મિત્રો તમે પણ આવી રીતના ક્યારે ગામડાની અંદર રાતના સમયમાં ખેતરમાં પ્રોગ્રામ કરેલો છે કે નહીં ખાવા પીવાનો કોમેન્ટ કરીને જણાવજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ